सहजानंद स्वामी महाराज जी जय हरिप्रसाद स्वामी महाराज जी जय आत्मीय समाधि जय 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 दासना दास थवानी जय 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 सुरदम परिवार शिविर जय 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 ओपनिंग में आपने दर्शन करू स्वामीजी 85 साल ने पहली यात्रा दरमियान स्वामीजी शू कर्यु पंचासी मा आया तारे केटला मुक्त होता एनु दर्शन सूरत भाई आनंद भाई करायु अपने उभा करा कि पहला खोला मा केटला हता पछी 87 नी शिबिर चालू थई पेली शिबिर मा केटला हता छेल्ली शिबिर मा केटला हता तो ऑलमोस्ट बधा जाता એ આપણે દર્શન કર્યું. એમાં એ સંખ્યા ડિવાઈડ થઈ એમાં આપણો પ્રયત્ન કેટલો આપણા પ્રયત્નથી થયું છે કે એમના ભીડાથી થયું છે. સમજીએ વિચરણ કરી ને આપણને શું આપ્યું? પેલા તો આપણા લેવલ આવ્યા 85 માં આવ્યા, બાઈકાર વિચરણ કર્યું સમજીએ. સરસ સ્વામી સાક્ષી છે, દૂરના ડેસ્ટિનેશન હતા ત્યાં ઉઝા ટિકિટ લઈને આવેલા ઇન્ડિયાથી જ, બાકી મોસ્ટલી બાઈકાર વિચરણ સમજીએ કર્યું. વિચરણ કરીને જ્યાં જાય ત્યાં સ્વામીજી પ્રેમ આપ્યો છે. આપણે લેવલ આવ્યા, આપણી સાથે રહ્યા. સ્વામીજીની ઉતારાની વ્યવસ્થા કેવી હતી? એને ભીડાનું આપણે દર્શન કરવું છે, એનો વિચાર કરવો છે. કોઈના હાઉસ નહોતા, 85 માં આવ્યા તો કોઈનું હાઉસ નહોતું. શાંતુભાઈ બી અપાર્ટમેન્ટમાં રહેતા હતા, જયેન્દ્રભાઈ બી અપાર્ટમેન્ટમાં રહેતા હતા, જનકભાઈ બી અપાર્ટમેન્ટમાં રહેતા હતા. એમાં સાથે રહ્યા સ્વામીજી. વ્યવસ્થા ના હોય તો મોટલ માર્યા છે. મોટલો કેવી હતી? અત્યારે આપણે કોઈ ન ઉતારીએ. અત્યારે આપણે હયાતમાં હિલ્ટનમાં આપણને ઉતાર આપ્યો છે સ્વામીજી. હયાત ને હિલ્ટન નામ સાંભળ્યું નતું. Ha ha ha.
કાળિયાઓ જે મોટલમાં રહેતા હોય એ મોટલમાં સ્વામીજી રહ્યા છે. એ ભીડે બેઠાનું કારણ શું? એ આપણા લેવલ આવ્યા. બાકી સોનાની પાલખીમાં પહેલે દાડેથી ફરે વાપરું હતા, સાધનાથી ઐશ્વર્ય નથી મેળવીને. આપણે સાધના કરવી પડે, એ સાધનાનું ફળ આપનાર પુરુષ હતા. એને કોઈ સાધના નહોતી, પણ એ આપણે લેવલે આવવા માટે આટલું નીચે જીવા છે. એટલે હેત ના થતું. પેલું એણે કર્યું હેત, આપણે લેવલે આવીને હેત કર્યું. આપણી સાથે રમ્યા છે, આપણી સાથે જમ્યા છે, આપણી સાથે સ્વિમિંગ કર્યું છે. સ્વિમિંગ પુલમાં આપણને સાથે નવરાય સમજીએ, એને નાવાનો શોખ નથી, એને મિલ્કશેકમાં રસ નથી. રજની પણ બધા સાક્ષી છે. પિસ્તોલ પીવા લઈ જાય રાતે, પ્રોગ્રામ કરી ખુલ્લું છે, રાતે હાડા ઘેર પૂછે. ઘણી વખત બંધ થવાની તૈયારી હોય અને ખોલાઈને સ્વામી બધા હાથે પીવા પધારે. એ બધી સ્મૃતિને આપણે ઈદમ રાખવાની છે. એ જો આપણા લેવલે ના આવ્યા હોત, પહેલેથી ચાર્ટરમાં ફેર્યા હોત, તો આપણે હેત ન થાત. કારણ કે આપણું બી લેવલ નીચે નહોતું. આપણે પણ નાના અપાર્ટમેન્ટમાં રહેતા હતા, એટલે એ આપણા લેવલ આવ્યા. હેત કરવા માટે આવ્યા. હેત કરીને કર્યું શું? આપ્યું શું આપણને? સારા સંસ્કારનું જતન કર્યું. ખાતા શીખવાડ્યું, સુરતભાઈ વાત કરીને. ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, જોતા શીખવાડ્યું. એ બધા વિવેક હેત કરીને આપણામાં સિંચન કર્યું. પેલો વિવેક શીખવાડ્યો. પછી શું શીખવાડ્યું? પછી સ્વામીજી આપણને ભક્તિ શીખવાડી. ભેગા રહી, આનંદ કરાવી અને ભક્તિનું સિંચન કર્યું સ્વામીજી આપણને. શિબિરોના માધ્યમથી કથા વાર્તા કરી, એકબીજાનો મહિમા સમજાયો. એકબીજાની સેવા કરી લેવાની રીત શીખવાડી. શબ્દો શિબિરના માધ્યમથી ધીરે 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 હું સિંચન કરતા ગયા. પરસ્પર એકબીજાનો મહિમા સમજી શીખવાડ્યો આપણને.
મહેમાનું સિંચન કરીને અરસપરસ ભક્તિ કરતા શીખવાડી. અસ્મિતભાઈએ વાત કરી કે પહેલા દિવસનું રિઝલ્ટ નથી, એકબીજા માટે ભોગ આપવો એ આત્મીયતા શીખવાડી. પરિવારમાં કથા વાર્તામાં સમય સામાન્ય જ વાતો કરીશ, પણ એના રહસ્યો બહુ ઊંડા આપ્યા છે આપણને. ઘરમાં ઘરવાળા સાથે તુકારે નહીં બોલાવાનું, એ શબ્દમાં તો આત્મીયતાનું સિંચન કરી દીધું સ્વામીજીએ. હસબન્ડ વાઈફની જે મર્યાદાઓ છે એનું સ્વામીજીએ સિંચન કર્યું. એક 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 સ્ટેપ સ્વામીજીના આપણને હેત કરી 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 ને છેલ્લે ત્યાં સુધી આપણને લઈ ગયા કે દાસના દાસ થવાની વાત પણ સ્વામીજી આપણા હૈયાની વિશે સિંચી દીધી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીએ લખ્યું છે, સામાન્ય વિવેકથી શરૂઆત કરી એમ સ્વામીજીએ પણ આપણને સામાન્ય વિવેકથી આપણા જીવનમાં વિકાસના પગથિયા માંડ્યા સ્વામીજીએ. અને છેલ્લે નિજાત્માનું બ્રહ્મરૂપની વાત કરી શિક્ષાપત્રીમાં, સ્થૂળ વિવેકથી માંડી અને બ્રહ્મરૂપ થવાની બધી વાત ભગવાન સ્વામીએ શિક્ષાપત્રીમાં લખી, એ જ રીત સ્વામીજી આપણા જીવનમાં પ્રવર્તાય છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી અને છેલ્લે દાસના દાસ એટલે બ્રહ્મરૂપ થવાની વાત આવી. બ્રહ્મરૂપે ભજન, બ્રહ્મરૂપે સેવા, ત્યાં સુધી સ્વામીજીએ આપણના શિબિરના માધ્યમથી આપણી યાત્રા સ્વામીજીએ કરાવી છે. સ્વામીજી સ્ટાર્ટિંગમાં આવતા ત્યારે સ્વામી સાથે જે ફરતા ગાડીઓમાં, એ બધાને સ્વામીજીની સ્મૃતિ હશે, ભૂલાય નહીં કોઈ દાડો. સ્વામીજી કઈ કક્ષાએ કેવું વિચરણ કરતા હતા, ગાડી રેસમાં દોડાવે ખરા, આપણે બીક લાગે ટિકિટ મળશે તો, પણ એ બેઠા તો ટિકિટ બી ના આપવા દે, એવી દર્શન આપણને કરાવ્યું સ્વામીજીએ. ને ક્યારેક સામેથી ટિકિટ બી અપાવડાવે, બી સ્મૃતિ આપી હશે. રજનીભાઈને સ્મૃતિ મળી છે સામેથી ટિકિટ અપાવવાની. એટલે બધી એ સ્મૃતિઓ છે, એ સ્મૃતિ આપણા જીવનનું ભાથું છે. એ સ્મૃતિને વાગોળ્યા કરવાની, બસ એને આપણી પર જે કંઈ ઋણ ચડાયું છે એ ઋણ યાદ રાખવાનું. અને ભીડો જે આપણા માટે બેઠો છે, આપણા દરેક માટે એને ભીડ બેઠો છે. અત્યારે નવી જનરેશન છે, આનંદભાઈ કહેતા હતા મારો જન્મ જ 87માં થયો છે, કે તો એને વિચારા કે સ્વામી મારા માટે ક્યાં ભીડો બેઠો છે, એ તો સિનિયર જે છે ઓવર 60 વાળા એ લોકો માટે ભીડો બેઠો છે. ના, એ ભીડો બેઠો છે તો આપણને જીવવાનું મન થાય છે. એ ડે વનથી જે ભીડો બેઠો છે એ બધા આપણા બધા માટે બેઠો છે. દાખલો સ્વામીજીનો છે, આપણો કોઈનો નથી. આ સમાજ જે અત્યારે દર્શન થાય છે આત્મીય સમાજમાં, એમાં દાખલો સ્વામીજીનો છે. પછી આપણે વિચાર કરીએ કે હું એટલો દોડ્યો ને મારે લઈને વિકાસ છે, બિલકુલ નથી. મેં આમ કર્યું. ઘણી બધી વિચાર આવે કે હું આ વિચરણ કરતો હતો એટલે આ જગ્યાએ વિકાસ થયો. ભક્તિ સામે વિચાર કરે કે મુંબઈમાં હું હતો એટલે વિકાસ થયો, આપણને નિમિત્ત બનાવ્યા. સર્વમંગલ સાંઈ વિચાર કરે
કે સુરતમાં હું હતો ને વિકાસ થયો એ નિમિત્ત બનાવે છે. આપણે લઈને કોઈ વિકાસ સુરત સ્વામી વિચાર કરે કે હું તો ધર્મ ભક્તિમાં કેનડામાં વિકાસ થયો, આપણે લઈને કશું જ થતું નથી એના સંકલ્પે થાય છે. ને આપણે ખોટો ભાર લઈને ફરીએ, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને. એટલે એવો ભાર લઈને આપણે ફરવું નથી. પોતાના અભિનિવેશમાં હું હતોને વિકાસ થયો છે, હું વિચાર કરું કે હું 7 વર્ષ કેનડામાં દાખલો કર્યો એટલે વિકાસ થયો છે, ના, મારા દાખલાથી કેનડામાં વિકાસ થયો નથી. એના સંકલ્પે એને વિકાસ કર્યો, એણે ભીડો બેઠો છે એટલે વિકાસ થયો છે. મને કોણ ઓળખતું હતું? એટલે આપણે બધાએ એ સમજણથી જીવવું છે, નિમિત્ત થવું છે. કરનાર હરિપ્રસાદ સ્વામીજી છે, એ મને નિમિત્તવાની તક આપે છે એટલે મારે વિકાસ થાય છે. અને આપણે બધાએ એવી સમજણથી દોડવું છે. અત્યારે જે સમાજ છે, આવતી સાલ સુધીમાં એ ગુરુના ભીડાના પ્રસંગોનું દર્શન કરાવી એમાં બધાને ડૂબાડી વિકાસ ડબલ કરવો, ડબલ અત્યારે જે સંખ્યા છે એના કરતાં આવતી સાલ ડબલ થવી જોઈએ. એમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજી મને નિમિત્ત બનાવજો, મારે તમારી સેવા કાર્યમાં નિમિત્ત થવું છે. નિમિત્ત થવાની ભાવના હોય તો અહંકારનું પોષણ ના થાય, બાકી થાય કે હું હતો ને મારે લઈને વિકાસ થયો છે. આપણું કશું નથી એને લઈને થાય છે. તો એવા જાણપણે આપણે બધાએ જીવવું છે. તારે લઈને હું, આ જે સૂત્ર છે સામાન્ય નથી, તારે લઈને હું તો નિમિત્ત માત્ર. એ બધા જે સૂત્રો છે સ્વામીજી આપણને ઘૂંટાવ્યા છે, એ આધ્યાત્મિકતાની ઊંચી હાઇટ પર સ્વામીજી આપણને લઈ જવા છે. સામાન્ય વિવેકથી શરૂઆત કરી સ્વામીજી આપણી, શું ખાવું, શું પીવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, એ બધો વિવેક સ્વામીજી આપણને આપ્યો છે. ત્યાંથી શરૂઆત કરી અને તારે લઈને હું ત્યાં સુધીની ભાવનાઓ સ્વામીજી આપણને લઈ ગયા છે. આપણી જાતે શાસ્ત્ર વાંચીને સમજણ આવી નથી. સ્વામીજી પોતે દાસના દાસ થઈને જીવ્યા છે, સ્વામીજી પોતે ગરીબ થઈને જીવ્યા છે, સ્વામીજી પોતાના લેવલને છોડીને નીચે આવીને જીવ્યા છે. ત્યારે આપણામાં એ વિવેક સિંચાયો છે. એટલે આપણે બધાએ એ પુરુષના ભીડાને નજર સમક્ષ રાખીને આપણે તોડવું છે, તો જ આપણે સર્વોપરી નિમિત્તની સેવા ભક્તિ કરી શકીશું. તો આજે શિબિરનો પહેલો દિવસ સરસ બધાની ઉમંગ છે. આવી એક સમજણથી, આવી એક ભક્તિથી આપણે બધાએ સેવા ભક્તિ કરતા રહેવું છે. ગુરુની ચરણમાં એટલી જ પ્રાર્થના છે કે બસ હું તો નિમિત્ત માત્ર, એવી એક સમજણથી દાસભાવે નિમિત્ત બનીને ભક્તોની સેવા ભક્તિ કરતા રહીએ અને અમારી આત્માની યાત્રા તમારા તરફ કરતા રહીએ. એ કરવા માટે ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ ગુરુએ આપણને સૌને આપે, એ જ પ્રાર્થના.